सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર છેલ્લે કડવું 30 અને 31 માં એમ વાત કરે છે, ભગવાનનો જેને સ્પર્શ કર્યો છે એ બધાય ધન્ય ભાગી છે, અને ભગવાનની જેને કીર્તિ સાંભળી છે એ બધાએ પણ પવિત્ર થાય છે. ભગવાનની કીર્તિ જે સાંભળી છે અંતકાળે બધી કામ લાગે છે, કહેતા ભગવાનના ચરિત્રોનું જેને શ્રવણ કર્યું છે એ જીવાત્મા બહુ ભાગ્યશાળી છે, અને એ ભવસાગર તરવા માટેનું એક નાવ બની રહે એવું કાર્ય એને કર્યું છે. આવી સ્વામીએ દર્શન અને ભગવાનના ચરિત્ર બંનેના મહિમાની વાતો કરી. નારદજી હનુમાનજી આદિ ભગવાનના ચરિત્રો સાંભળીને અતિ પવિત્ર થઈ ગયા, અતિ બળિયા થઈ ગયા એની બધી વાત કરી. આગળ હવે સ્વામી કડવું 32 એમાં લખે છે, જેનું નામ જપે આવે અગ અંતજી સમરતા સુખ મળે અનંતજી પામે મોટપ જપતા જંતજી એમ સમજીને સમરે છે સંતજી. જેનું નામ જપે આવે અગ અંતજી, જે ભગવાનના નામનો જપ કરવાથી અગ એટલે પાપ, પાપનો અંત આવી જાય છે, સમરતા સુખ મળે અનંતજી, જેનું સ્મરણ કરતા અનંત ગણું સુખ મળે છે, પામે મોટપ જપતા જંતજી, જેનો જપ કરવાથી જીવાત્મા મોટપને પામે છે, કહેતા જીવ અતિ બળિયો થાય છે એમ સમજીને સમરે છે સંતજી. આવું સમજીને ભગવાનના સંતો ભજન કરે છે, ભગવાનના નામ મંત્રનો જપ કરે છે. ભગવાનના નામ મંત્રની એટલી મોટી તાકાત છે, કળિયુગની અંદર સહેજે સહેજે ભવસાગર તરવા માટે ભગવાનના નામ જેવું એક પણ સારામાં સારો ઉપાય નથી. કારણ કે ભગવાનનો નામ મંત્ર જપવો બહુ સહેલો છે, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા પવિત્ર ક્રિયામાં અપવિત્ર ક્રિયામાં સ્વામિનારાયણ 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 કરવું તો બહુ સહેલું છે, એમાં તો ફક્ત એટલી જ જરૂર છે થોડું અનુસંધાન જોઈએ કે મારે જપ કરવાના છે, નહીં તો ભૂલાઈ જાય. પણ જો અનુસંધાન હોય તો એક જપ એક એવી વસ્તુ છે કે ગમે તે જગ્યાએ ગમે તે ક્રિયામાં થઈ શકે છે. ગાડી ચલાવતાય જપ થાય, કશું કામ કરતા હોય તોય બાજુમાં તમે મંત્ર જપ મૂકી દો તો મંત્ર જપ સંભળાયા કરે, કંઈ પણ વાત કરતા હોય તોય જપ્યું હાથમાં હોય તો આપણે બોલવા
પૂરતું જેટલું ઘટે એટલું બોલીએ, પણ જેવું એ વાક્ય પૂરું થાય તરત પાછા જપ ચાલુ થઈ શકે. આટલું એક જપ એવા છે કે જે એની ટાઈમ ગમે તે જગ્યાએ ગેપ પડે ને તરત કરી શકાય એવા જપ છે. જેમ કે આપણે વચનામૃત વાંચવું છે તો ગેપ પડે ને તમે વાંચો, પાછા ગેપ પડે ને વાંચો તો ખબર પણ ના પડે કે શું આવ્યું હતું. કથાની અંદર ગેપ પડે સાંભળો, પાછા થોડી ગેપ પાડીને સાંભળો તો ખબર ના પડે કથા શું હાલતી હતી. પણ જપ એવા છે જે ગેપમાં થઈ શકે, અને ગેપ ઘણી પડતી જ હોય છે. જીવ જો ગેપ ગોતવાની મહેનત કરે જીવનમાં તો એટલી બધી ગેપ પડે છે કે ના પૂછો વાત. અને એ બધો જો એ સમય જો જપ કરવામાં પસાર કરે તો એ સમય એને ઉપયોગી થાય, અને એ સમય જો વ્યર્થ બીજી વાતો કરવા કે બીજી ક્રિયા કરવા કે બસ નવરો પ્રમાદને આળસમાં કાઢે તોય જાય. તમે વિચારો, મંદિરની અંદર આવીએ છીએ, બરાબર, મંદિરમાં આવ્યા હોય, અઠવાડિયે એક વખત આવવાનું હોય અને બે કે ત્રણ કલાક રોકાવાનું હોય તો પણ મંદિરના એરિયામાં પણ જીવને અનુસંધાન નથી રહેતું કે મારે જપ કરવા છે. ચેષ્ટા ચાલુ કરી હોય તો એની ચેષ્ટા ચાલુ કરે. ચેષ્ટા એક બાજુ પર ચાલતી હોય, કાં તો સંત પાસે બેસીને કથા વાર્તા સાંભળે, કાં તો જે કથા વાર્તા થઈ છે એનું મનન નિધિધ્યાસ કરે, અથવા તો કાંઈ સત્સંગ સંબંધી ચર્ચા કરે જે આત્માની ઉન્નતિ માટેનો હોય. પણ ચાલે ચેષ્ટા અને થાય જગતની વાત. એનો અર્થ, મંદિરમાં બેસવા છતાં પણ જીવાત્માને એવું અનુસંધાન નથી રહેતું કે આખું એક વીક તો મેં જોબ જ કરી છે, એક વીક તો મેં જગતનું જ કર્યું છે. એમાંય પાછો આજે સેટરડે આવ્યો તો સવારથી સાંજ સુધી તો હજુ જગત જ છે. છ વાગે કે પાંચ વાગે મંદિર પહોંચું છું, ત્યાંથી મંદિરનો દરવાજો નવ વાગે છોડીશ, એટલો ટાઈમ મારી પાસે એવો છે કે જેમાં હું જગત સંબંધી કાંઈ પણ નહીં કરું તો ચાલશે. આખા વીકના કલાકો કેટલા, અને એની અંદર અઠવાડિયે એક વખત આવીને ચાર કલાક, એના જેટલા આખા વીકના કલાકો થાય એ કલાકોનો થોડોક જ ભાગ થાય, એ બે કે ત્રણ કલાક કે ચાર કલાક આવે, એટલા કલાકની અંદર પણ જીવને અનુસંધાન નથી કે આજના ચાર કલાકની એક એક સેકન્ડ પરમાત્મા મેં જ વાપરવી છે. કારણ કે આખું અઠવાડિયું તો જગતમય ગઈ છે, હવે આ ચાર કલાક છે જે મહારાજમય જવા દઉં, એનું અનુસંધાન પણ નથી રહેતું. એમાંય કહેવું પડે શાંતિ રાખો, શાંતિ રાખો. હજુ તો સારું છે આપણે અહીંયા તો આવાવાળા બધા ઘડ્યા હોય એટલે કથા ચાલુ થઈને કોઈને બહુ ઓછું કહેવું પડે શાંતિ રાખો. પણ મોટા મોટા મંડપો નખાયા હોય ને મોટા મોટા મંદિરો, ત્યાં તો બૂમો પાડવી પડે શાંતિ રાખજો કથા શરૂ થઈ છે હવે, તો નહીં ખબર પડતી હોય કે વ્યાસપીઠે કોઈ બેઠા છે હવે કથા કરવાવાળા, પણ તોય કહેવું પડે શાંતિ રાખજો. કારણ કે જીવને અનુસંધાન નથી કે હું શાના માટે મંદિર આવ્યો છું, શાના માટે સત્સંગમાં આવ્યો છું. અને જીવને એવો લોભ નથી જાગ્યો, જેવી રીતે પેલો લોભી હોય ને એ શું કરે કે આ શેર બજારની અંદર હોય તો શેર બજાર જે લોકો કરતા હોય ને એ શું કરે, જોબોએથી શેર તો લેતા હોય પણ જોબમાંથી ટાઈમ મળે ને જેવો ગેપ પડે ને એટલે તરત કોમ્પ્યુટરની સ્ક્રીન ખોલીને જોઈ લે કયા શેરના ભાવ વધ્યા છે કયા ઘટ્યા છે. સવારમાં વહેલા ઉઠીને જોઈ લે, બપોરે જોઈ લે, રિસેસ પડે ત્યારે જોઈ લે. જ્યારે એને ગેપ મળે એટલે એ જ જોવે કે શેર વધ્યો કે ઘટ્યો, શેર વધ્યો કે ઘટ્યો, વેચી દેવાના છે કે લેવાના છે, એનું સતત અનુસંધાન છે. કે એને ગેપ મળી એટલે શેર બજારની સ્ક્રીન ખોલીને બેઠો હોય, એ જ એને ગમે, એની અંદર જ એનું માઇન્ડ દોડતું હોય. અરે ઘણા ઘેર નવરા હોય, ભજન કરવા માટેનો ટાઈમ આવી ગયો હોય, છતાં પણ એની અંદર જો રૂચિ જાગે તો એ ગેપ પડે અને એને સ્ક્રીન ખોલીને જોવા જોઈએ કે ભાઈ કેટલો શેરનો ભાવ વધ્યો ઘટ્યો. એવો લોભ પરમાત્માના નામ જપી લો, કદાચ મારો શ્વાસ આજે બપોરે બે વાગે છૂટવાનો હોય તો હું આજે સવારથી બપોર સુધી એક બાજુ પર ગેપ પડે છે એમાં શેર બજારની સ્ક્રીન ખોલું છું, બીજું કંઈ લઉં છું, બીજું કંઈ જોઉં છું, અને એક બાજુ ઉપર એ સમયમાં બીજો વ્યક્તિ એટલા જ ટાઈમમાં ભગવાનના નામ મંત્રનો જપ કરે છે. એક્ઝેક્ટ બે વાગ્યા ત્યારે બેયનું મૃત્યુ આવ્યું, એક હજુ શેર લઈ લઉં વેચી દઉં લઈ લઉં વેચી લઉં એના અંદર એનું માઇન્ડ દોડે છે અને એનો પ્રાણ છૂટ્યો, અને એક વ્યક્તિ સ્વામિનારાયણ 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 કરતાં બે વાગે એના બેયના એક આરે પ્રાણ છૂટ્યા.
જ્યારે પ્રાણ છૂટે ને ત્યારે ઓલાને બહુ આનંદ હોય કે ઓહો મારા મોટા ભાગ જપ કરતાં કરતાં મારા પ્રાણ છૂટ્યા. અને ઓલાને દુઃખ હોય કે અત્યારે આ ટાઈમે અત્યારે મારો મરવાનો ટાઈમ હતો ને આ ક્યાં ખોલીને બેઠો. હવે મૃત્યુનો સમય તો ગમે તે ટાઈમે ગમે તે જગ્યાએ આવવાનો છે. એટલા માટે જીવાત્માએ બહુ વિચારીને જેટલો વ્યવહાર કરવો ઘટતો હોય એટલો કરી લેવો જોઈએ. ભલે કરવો જોઈએ સંસારમાં છે, પણ એને એવું હોય કે આમાંથી ગેપ ગોતીને ભગવાનના નામ મંત્રનો જપ વધારે કરું. પણ જીવને એ બાજુ તો વૃત્તિ જાય નહીં, કારણ કે લોભ નથી જાગ્યો. નામ મંત્ર જપનો જેટલો લોભ જાગે ને મૂડી ભેગી કરલું એમ કે હું આટલા જપ કરું, આટલા મંત્રનો જપ કરું, જેટલા થાય એટલા વધારે કરી લઉં અને એને ભેગા કરું, આવો જ એને લોભ જાગે એને મંત્ર જપ સતત કરવાની ટેવ પડે. તમે તો ઉંમરવાળા બધા કરતા હો, પણ કેટલાક જુવાનિયા છે આપણા મોન્ટુ ભગતને આ બધા, હું એને સતત જોઉં કે અમારી સામે બેઠા હોય ને તો એ અમે કંઈક વ્યવહારનું પૂછીએ તો થોડી વાર જેટલું ઘટે એટલું બોલે, પણ જેવું તમે એને પૂછવાનું બંધ કર્યું અને એનો જવાબ બંધ થયો એટલે તરત પાછો એનો જપ ચાલુ. એવા ઘણા છે જે જુવાન છે, યુવાન છે, છતાં પણ એને એવી ટેવ છે કે જપ મંત્ર એના ચાલુ જ હોય. અને એવું નહીં કે આપણી સામે, કદાચ અમારી સામે અનુસંધાન રહે એવું નહીં, પણ એને તમે પાછલી આંખે જુઓ તો બીજાની સાથે જ્યાં જ્યાં વ્યવહાર કરતા હોય, એના ઘરમાં વ્યવહાર કરતા હોય, ત્યાં એનો મંત્ર જપ ચાલુ હોય. એટલે એનો મંત્ર જપ ચાલુ છે આ ટેવ તો ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ કે આપણને થોડોક ટાઈમ મળ્યો અને મંત્ર જપ ચાલુ. સેવા કરો છો, રસોડાની સેવા કરો છો, રસોડાની સેવા કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ ચાલુ રાખો. કંઈક તમે વાસણ ધોવાની સેવા કરો છો, સ્વામિનારાયણ મંત્ર ચાલુ રાખો. વેક્યુમ કરવાની સેવા કરો છો, સ્વામિનારાયણ ચાલુ રાખો. ઘરનું કામ કરો છો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ રાખો. ઘરના કામને સ્વામિનારાયણ મંત્રણ કોઈ એ તો એની જાતે થયા જ કરશે, ઓલું હાથથી કરવાનું છે અને મંત્ર તો જીભથી કરવાનું છે. આવું આપણે ઘણી વખત સાંભળ્યું છે, આટલું સહેલામાં સહેલું છે, પાછું બિલકુલ અઘરું ન પડે એવું છે. આજે અઘરું ક્યારે પડે કે અત્યારે હું કથા કરી રહ્યો છું અને ચાલુ કથામાં મારે અનુસંધાને સહિત સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મારા શ્વાસમાં ભજન કરવું હોય ને તો એ કઠણ છે. તમે કોઈ વાત કરો છો, તમારું માઇન્ડ ક્યાંક કોઈ જગ્યાએ ધ્યાનસ્થ કરવું પડે કે આજે આ વાત મારે કરવી હોય તો મારા માઇન્ડને મારે એની ઉપર ધ્યાનસ્થ જ કરવું પડે. આ વાત ઉપર જો હું આ વાત ઉપર ધ્યાનસ્થ ન કરું અને હું બીજી બાજુ જઉં તો હું શું બોલું છું એનું મને અનુસંધાન ન રહે. એના કારણે એ ધ્યાનસ્થ કરવા માટેની કોઈ પ્રક્રિયાઓ આવે એવી ત્યારે મંત્ર જપ કરવો કઠણ પડે, કારણ કે ત્યારે તમારે અનુસંધાન બે પ્રકારના બહુ સોલિડ રાખવા પડે. એક તમે જે વાત કરો છો એ, અને બીજું જે તમારા નાભીમાંથી ઉઠતો શ્વાસ છે એમાં સ્વામિનારાયણ મંત્રનો જપ થાય. એ બે અનુસંધાન એક સાથે એટલી સોલિડિટીથી રાખવા સામાન્ય મુમુક્ષુ માટે બહુ કઠણ છે. સામાન્ય રીતે જે ચાલે છે એની માટે એ બહુ જ કઠણ છે, કારણ કે એ બે રીતે એકાગ્ર વૃત્તિ બેમાં ના રાખી શકે. કાં તો વાત કરવામાં રાખી શકશે, કાં જપ કરવામાં રાખી શકશે, બેમાંથી એકમાં થશે. પણ જ્યારે ખાલી ફિઝિકલ કામ હોય ને, હાથથી કંઈ કરવાનું છે, પગથી કંઈ જવાનું છે, એ બધી બાબતોની અંદર મંત્ર જપ મોઢાથી થઈ શકે છે. ભલે કદાચ અનુસંધાન મૂર્તિનું ન રહે પણ જપ તો થઈ શકે છે. કથા વાર્તા દરમિયાન, કીર્તન ભક્તિ દરમિયાન એમાં તો થાય જ ભગવાનના અનુસંધાને સહિત પણ આવી રીતે. પણ જે કરવાવાળા છે એને એ કદાચ કઠણ પડે. એ કામ કરવાનું હોય ત્યારે તમે હિસાબ કિતાબ કરવા બેઠા હો તો હિસાબ કિતાબ કરવા બેસો ત્યારે મંત્ર જપ કરવો અઘરો પડે, કારણ કે ત્યારે જો તમે એ અનુસંધાન, મેં કીધું એમ કે અંદર મંત્ર જપ કરવો છે મનમાં, મોઢેથી કદાચ સ્વામિનારાયણ બોલતા જાઓ, થોડી વાર બોલાય થોડી વાર ના બોલાય એમ થાય, પણ જો અંદર વૃત્તિ જતી રહે તો ઓલામાં વૃત્તિ ના રહે તો આંકડો ખોટો થઈ જાય, તો કેટલું ખોટું થઈ જાય. એટલે ત્યારે એ કામ બાજુ જ્યારે આપણે ધ્યાનસ્થ થયા ત્યારે બરાબર એ પત્યું, તરત પાછા મંત્ર જપમાં જતા રહ્યા. એ જે છે એવી પદ્ધતિ બધાય ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ. અને ગેપ ગોત્યા કરીએ ને તો તમે આમ દિવસમાં જ્યાં જપ્યું રાખવાવાળા છો, તમે આખા દિવસમાં આમ જોશો ને કે બસ આજે મારે ખાલી સમયનો સદુપયોગ કરવો છે. જે લોકો અત્યારે હજુ હાથમાં હજુ જપ્યાની ટેવ નથી પડી એવા વ્યક્તિઓ અભ્યાસ કરો, જપ્યું રાખો. અને તમે એક વીક અભ્યાસ કરો કે તમારો ખોટો ટાઈમ કેટલો જતો હતો,
તમને જ્યારે ટાઈમ મળે બસ સોમેન સોમેન કરો, અઠવાડિયા પછી તમને ખબર પડશે કે ઓહો આટલા બધા મંત્ર જપ થઈ જાય. જો આપણે સમયનો સદુપયોગ કરીએ તો આટલા બધા મંત્ર જપ થઈ જાય. અને મંત્રજાપ બહુ કામ કરે છે, બહુ નાનું ભગવાનનું નામ પણ આખો ભવસાગર તારી દે એટલી તાકાત છે. મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 56માં કે અંત કાળે એક વખત સ્વામિનારાયણ નામ બોલાઈ જાય જીભ ઉપર તો ગમે એવો પતિત હોય જીવ એનું કલ્યાણ થાય. આટલું મહારાજ વચનામૃતની અંદર કહે છે. જે મંત્ર માટે શ્રીજી મહારાજે ફરેણીની અંદર શીતળદાસને જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ત્યારે કેટલો મોટો મહિમા કીધો છે, એવા મંત્રનો જપ આઠે પોર ભગવાનના સાધુ કર્યા જ કરે છે. સંત મહાત્મ્યને સમજી નવ મુકે નારાયણ નામ, શ્વાસો શ્વાસે તે સમરે ગન હે તે ગન શ્યામ, ગજ ગનિકા અજામિલ યાદિ ભજી નામ થયા ભવ પાર, પતિત પાવન નામ હરિનો એથી પામ્યા અનેક ઉધાર, ધ્રુવ પ્રહલાદ ને દ્રૌપદી થયા નામ ભજીને નિશંક, પાણી ઉપર પાષાણ તર્યા તે પણ નામ ને અંક. નિષ્કુળાન સ્વામી કે સંત આવું મહાત્મ્ય સમજીને ભગવાનનું નામ જપે છે, શ્વાસો શ્વાસ સમરે છે મહારાજને, ગજ ગણિકા આ બધાનો પણ ઉદ્ધાર અજામિલ આદિકનો ઉદ્ધાર ભગવાનના નામે કરી દીધો છે. એટલું જ નહીં, ધ્રુવ પ્રહલાદ દ્રૌપદી એ બધાએ ભગવાનનું નામ જપીને નિશંક થઈ ગયા, પાણી ઉપર પથરા તર્યા, રામ 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 નામ લખીને પથરા નાખ્યા તો પથરાય તરવા લાગ્યા. રામે પોતાના હાથે પથ્થર નાખ્યો તે ડૂબ્યો. તે હનુમાનજીને રામ કે આમ કેમ, ત્યારે હનુમાનજી કે પ્રભુ તમે જેને છોડી દો એ ડૂબી જાય પણ તમારું નામ જેના મોઢામાં હોય એ તરી જાય. ભગવાનનું નામ જેના મોઢામાં હોય એ બધાય તરી જાય છે. માટે ટેવ હાલતા ચાલતા ખાતા પીતા રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ગળી ન વિસારીએ રે. ભજન લખવાવાળાએ લખ્યું કે વળી કરતા ઘરનું કામ, એટલે એને ખબર છે ઘરનું કામ તો કરવું જ પડશે. સંતોને ખબર છે ભજન લખવાવાળાને કે ઘરનું કામ કરવું પડશે પણ ભગવાનના નામ મંત્રના જપને વિસાર્યા વિના ઘરનું કામ કરો, મંદિરની સેવા કરો તો પણ ભગવાનના નામને વિસાર્યા વિના મંદિરની સેવા કરો, જે કંઈ કરો એમાં ભગવાનના નામ મંત્રના જપનું અનુસંધાન રાખો. મોટા મુની માળા લઈ જપે છે નારાયણ નામ, રાત દિવસ રટન કરતા પડન પામે વિરામ. મોટા મોટા મુનિઓ માળા લઈ એ મંત્રનો જપ કરે છે ને રાત ને દિવસ રટન કરે છે. અને આ માળા છે ને મંત્ર જપ એ તો દરેક ધર્મમાં છે, એક પણ ધર્મ એવો નથી જેમાં માળા નથી. દરેક મંત્રમાં, મુસ્લિમમાંય છે, ક્રિશ્ચનમાંય છે, બૌદ્ધિઝમમાંય છે માળા, ભલે અલગ અલગ બધાની સંખ્યા અલગ હશે, નાની મોટી હશે, પણ મંત્ર જપ કરવાનું તો બધે જ છે. મંત્ર જપ એટલે ભગવાનના મંત્રનો જપ કરે છે ભગવાનના મોટા મોટા સંતો. મુક્તાનંદ સ્વામી રોજ 50 માળા કરવાનો સ્વામીને નિયમ. એમાં ચાતુર્માસ આવ્યો, ચાતુર્માસ આવ્યો એટલે બધાને પછી મહારાજે નિયમ આપવાના ચાલુ કર્યા. કોઈ કે હું 500 માળા કરીશ, કોઈ કે 1000 કરીશ, કોઈ કે આ કરીશ. મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી તમે? તો કે મહારાજ હું તો 50 કરું છું અને 50 માળા મારે તો મહારાજ ઇનફ છે, મારાથી વધારે થઈ શકે એમ નથી. એટલે સુરા ખાચર ને બધાએ કે લો આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહેવાય, મોટા ગુરુ કહેવાય, એમને ક્યાં વાસણ ધોવા જવાના છે, ક્યાંય તે નવરા ના થાય. બીજા નાના સાધુઓ હોય એને બધી સેવાઓ હોય, આ મુક્તાનંદ સ્વામી છે એમને ગાદી તકે બેહવાનું છે ને તોય 50 માળાથી વધારે ના થઈ શકે. તે મહારાજ કે પણ સ્વામી આ બધા બીજા બધા આટલી બધી માળાનું લે છે ને તમે 50 માળાથી વધારે કેમ ના થાય, તમે તો ફ્રી છો,
મુક્તાનંદ સ્વામી કે મહારાજ, 50 માળા કરતા જ મારે આખો દિવસ પૂરો થઈ જાય છે. તો મહારાજ કે, સ્વામી તમે કેવી રીતે માળા કરો છો કે 50 માળા કરતા દિવસ પૂરો થઈ જાય? ત્યારે સ્વામી કે, મહારાજ હું તમારી માળા જ્યારે કરું ને ત્યારે એક એક મણકે તમારી મૂર્તિને સંભાળું, એમાં જો વચ્ચે કોઈક મણકા ઉપર તમારી મૂર્તિ ભૂલાઈ જાય તો એ માળા હું અધૂરી ગણું અને ફરીથી પાછો પહેલેથી માળા શરૂ કરું. એવી રીતે મહારાજ એક માળામાં, આખી માળામાં તમારી મૂર્તિનું અનુસંધાન રહે એવી 50 માળા હું કરું. મહારાજ કે, આવી તો 5 કરવી કઠણ છે. બીજા બધાએ નિયમ તો લઈ લીધો, 500 કરીશ ને, 100 કરીશ ને, 200 કરીશ ને, 250 કરીશ, પણ આ પ્રકારની માળા 5 કરવી એ કઠણ છે. મુક્તાનંદ સ્વામીની 50 માળા એવી હતી. પણ મોટા મોટા સંતો અખંડ માળા લઈને જપ કરે છે. આજે પણ મોટા સંતો કરે છે, પૂર્વે પણ મોટા સાધુઓ કરતા. અખંડ એમના મોઢામાં, જે મોટા મોટા પુરુષો હોય ને એના મોઢામાં તમે જુઓ કે એના કંઠમાં જુઓ ને તો સતત સ્વામિનારાયણ 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 આ જપ ચાલુ જ હોય, ચાલુ જ હોય. આપણા ડૉક્ટર ભીખુભાઈ છે, ભીખુભાઈ અને રાજીવ શાહ ત્યાં ઓર્થોપેડિક ડૉક્ટર ગ્લોબલ હોસ્પિટલના, એ બંનેને જ્યારે ઠેક ઓલી બાજુ બીજા એરિયામાં બરોડા હોસ્પિટલ જ્યારે હતી, એ સમયે જૂની હોસ્પિટલ એમની હતી, તે દિનો ગુરુજી વિશેનો ભાવ, કંઈ પણ આજે પણ કંઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવું હોય તો એને બીજે દિવસે મોટા મોટા ડૉક્ટરો બોલાવે, બધું કરે, પણ આગલે દિવસે ઠાકોરજીને ગુરુજીની પધરામણી પહેલાં, આજે વર્ષોથી કરતા આવ્યા છે, એને ઘેર થાળ હોય વર્ષમાં એક વખત ત્યાં જવાનું થાય, અને થાળ કરતા હોય ગુરુજીને સંતોને બધા ઘરમાં, તો બહાર આખો આખો બગીચો હોય, અને અંદર આખા વડોદરાના બધેથી મોટા મોટા ડૉક્ટરો ભેગા થયા હોય, પણ ભીખુભાઈ એક મિનિટ સંતોન મૂકીને બહાર ડોક્યું કરવા ના જાય, એના વાઇફને મોકલી દીધા હોય. તમે કહો સાહેબ તમારે નથી મળવાનું બધાને, તો કે મારે કંઈ જરૂર નહીં, કે એ બધાને તો હું 365 દિવસ મળું છું. એક દિવસ મારે ઠાકોરજી ગુરુજીને સંતોન મારે ઘેર પધારવાનું હોય તો મારે એને શું મળવાનું હોય તો બધા મળી લેશે અને જમીન જતા રહેશે. બહાર કેટરિંગ આપ્યું હોય, બહાર જ બગીચામાં જમીન જતા રહે, અને અહીં કોઈ એવા હોય સારા સ્વભાવના તો અંદર મળવા લઈ આવે અને મળે. પણ ભીખુભાઈને ભાવ ક્યારથી થઈ ગયો કે ગુરુજીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું અને ત્યારે જે પેલી સીસી સુંઘાડેલી, અને સીસી સુંઘાડેલી એની અંદર એને જ્યારે એપેન્ડિક્સનું ઓપરેશન એ લોકોએ કર્યું ત્યારે એમને અનુભવ્યું કે હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ એ જપ અને ભજન ઓપરેશનમાં પણ થતું, ઓપરેશનમાંથી બહાર આવી ગયા હજુ ભાનમાં નહોતા ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ થતું, એ જ્યારે આશ્ચર્ય જોયું. ભીખુભાઈ તો કંઈક સત્સંગના સંસ્કાર લીધેલા વ્યક્તિ, પણ રાજીવ શાહ છે એને તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે નિસ્બત નહીં, એ તો પોતે જૈન છે, પણ એને જ્યારે એ પ્રક્રિયા જોઈ ત્યારે એને પણ પોતાને આશ્ચર્ય લાગ્યું, અને ત્યારથી એ બંનેને શ્રદ્ધા ગુરુજીમાં અતિશય બેસી ગઈ કે બેભાન અવસ્થામાં અને ઓપરેશનની અવસ્થામાં કોઈને હરિકૃષ્ણ મહારાજનો જપ થાય અને ભજન થાય, આ અમારી માટે આશ્ચર્યજનક છે. ત્યારથી એ બે કોઈ પણ કામ કરે તો એક શ્રદ્ધા બેસી, ગુરુજીને પૂછીને કરે. અને ગુરુજી એમને જ્યારે વિદેશમાંથી એક પત્ર લખેલો છે વર્ષો પહેલાંનો, એ પત્ર બંને જણ આજે પણ સાચવીને રાખે છે. અને ક્યારેક એ કે અમે કોઈ એવી પ્રક્રિયા, કોઈ કોઈ ઓપરેશન બહુ અઘરા હોય ત્યારે પત્રને વાંચી અને પછી અમે ઓપરેશનમાં આજે પણ જઈએ છીએ. બુદ્ધિશાળી ને ડૉક્ટર, પણ એને ગુણ ક્યાંથી આવી ગયો? મંત્ર જપ કરતાં જ્યારે બેભાન અવસ્થામાં કોઈ મોટા સાધુને જોયા ત્યારે એમનું માઇન્ડ ત્યાં કામ ન કરે કે આવું તો કેવી રીતે થાય, બેભાન અવસ્થા કોઈ વ્યક્તિને હોય અને અંદર જપ હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ થાય, આ અશક્ય છે. કારણ કે એ તો એને મેડિકલની રીતે વિચારે, પણ આધ્યાત્મિક વસ્તુ એવી છે કે ક્યાંક ને ક્યાંક સાયન્સ સાથે ક્રોસ થઈ જાય. ભગવાનના મોટા સાધુઓની સ્થિતિ એવી હોય છે કે જેની અંદર કોઈ ને કોઈ રીતે સાયન્સને એવી શ્રદ્ધા બેસી જાય કે આ વસ્તુ ભગવાન સિવાય શક્ય બનતી નથી. માટે મંત્ર જપ, ભગવાનના મોટા મોટા સંતો અખંડ ભગવાનના નામનો જપ કરે છે, રાત દિવસ રટન કરતા પડ ન પામે વિરામ. જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફૂલ વન પાન, એમ દમી નિજ દેહને વળી ભજે છે ભગવાન. જોગી વનમાં જઈ ત્યાં જઈને વસે છે, ફળ ફૂલ બધું ખાય છે, વનના પાન ખાય છે, એવી રીતે પોતાના શરીરને દમે છે,
પણ ભજે છે કોને? ભગવાનને. ત્યાંય નામ મંત્રનો જપ કરે છે, તપ કરીને નામ મંત્રનો જપ કરે. જોગ્યો મહામાલ માન્યો મને નારાયણ ના નામ માઈ, તેને કરી એક તાર અંતરે સમરે છે જો સદાઈ. એને તો મહામાલ મનાઈ ગયો છે. વચનાવતમાં મહારાજ કે અમારે ભગવાનના ભજનનો અને ભગવાનના સ્મરણનો આ બે જ આગ્રહ છે, ભજનનો અને ભગવાનના ભક્તનો સંગ રાખ્યાનો બે જ અમારો રહસ્ય અભિપ્રાય છે. શ્રીજી મહારાજ કે અમારે હાથની તાળીઓ આ હાથના આંગળા ફાટી જાય એવી જોર જોરથી તાળીઓ પાડીને ભજન કરીએ છીએ. લોયાનું તેરમું વચનામૃત. જો નારાયણ જેવા થઈ જવાતું હોત તો આટલું ભજન શા માટે કરત? પણ શ્રીજી મહારાજને ભજનની ટેવ કેવી જબરી હશે. મહારાજ તો પોતે ભગવાન છે, પરંતુ આપણા ઉપદેશને માટે મહારાજ કે જ્યારે ભજન કરો ત્યારે આવા મસ્ત બનીને ભગવાનનું ભજન કરો. હાથના આંગળા ફાટી જાય મહારાજ કે એવી તાળી પાડીને ભજન કરીએ છીએ. ભગવાનનું ભજન કરતાં એક અલમસ્તાઈ આવે છે. જો ભજનની ટેવ પડે ને તો પછી એના અંદર મસ્તી ચડી જાય, એ ભજન કરવામાં મસ્તી ચડે. અને ભગવાનના મંત્રના જપથી બહુ મોટી રક્ષાઓ પૂર્વે થઈ છે. અમદાવાદની અંદર એક ઘટના એવી ઘટી હતી. અમદાવાદ કાલુપુર મંદિર, ત્યાં આગળ સવારની અંદર આવી રીતે કથા હાલે, હરિલામૃતની કથા ચાલતી હતી. એમાં શીતળદાસનું આખ્યાન આવ્યું. એટલે કોઈ સંત કથા કરતા હતા, એમાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા આવે છે શીતળદાસના આખ્યાન પછી, એટલે મંત્રનો મહિમા આવ્યો. ઓલા સંત મંત્રનો મહિમા કહેતા હતા. એ સમયે સ્કૂલે જવાવાળા બે છોકરા, એક છોકરો સત્સંગી, બીજો છોકરો સત્સંગી નહોતો, પરંતુ એ રોજ પેલું બંને છોકરો, ઓલો સત્સંગી છોકરો રોજ મંદિરે દર્શન કરીને સ્કૂલે જાય એટલે ઓલો પણ એની આરે આવે. એમાં કથામાં આવ્યું સ્વામિનારાયણ મહામંત્રથી ભૂત પિશાચ ભાગે, કે હે ભક્તો જ્યારે ભૂત પિશાચનો ઉપદ્રવ થાય ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર જપજો, જેનાથી ભૂત પ્રેતાદિક તમારાથી દૂર જશે. આ વાત ચાલતી હતી, ઓલા લોકો દર્શને આવ્યા હતા. પણ આ બે મિનિટનો શબ્દ આ છોકરાઓના કાનમાં પડ્યો. થોડા દિવસ થયા, ઓલો જે છોકરો સત્સંગી નહોતો એ છોકરાએ પણ આ વાત સાંભળી. એટલે પેલો સત્સંગી છોકરો ઓલાને વાત કરતાં કરતાં સ્કૂલે જતા કે જોયું અમારે સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા છે, સ્વામિનારાયણ ભગવાનનું નામ જપો ને તો ભૂત કે કશાની બીક ના લાગે, આપણી પાસે ભૂત કેવું દેખાય ને તો સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાનો, આજે સ્વામી કેવું કહેતા હતા. આવી વાતો કરતાં બેય છોકરા ગયા. એટલે બેય છોકરાના માનસમાં એટલું ફિટ થઈ ગયું કે કંઈ પણ ઉપાધિ દેખાય તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો. એમાં જે છોકરો સત્સંગી નહોતો એને સ્કૂલના શિક્ષકે એક દિવસ બોલાવ્યો અને એમ કીધું કે તું આજે ક્લાસમાં આવજે સાંજે, અને સ્કૂલ છૂટ્યા પછી રોકાજે, મારે તને થોડું શીખવાડવું છે. એટલે ઓલો છોકરો રોકાનો. એ છોકરો જે રોકાયો એ છોકરાને પેલો શિક્ષક તાંત્રિક હતો, એટલે એને એ છોકરાને એ લઈ ગયો સ્મશાનમાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને કાળ ભૈરવને એને પ્રગટ કર્યો, અને કાળ ભૈરવને બલિ આપવા માટે, એ છોકરાની બલિ આપવા માટે એને છોકરાને ધર્યો. છોકરો તો ગભરાઈ ગયો, નાનો છોકરો, એને જિંદગીમાં કોઈ દિવસ આ બધું જોયેલું નહીં. કાળ ભૈરવ ત્યાં પ્રગટ થયો, હાવ હાવ ખાવ ખાવ કરતો કરતો આવ્યો, મારી બલિ લાવ. ત્યારે ઓલો શિક્ષક કહે છે આ તારી બલિ. છોકરો તો આમ જોઈ રહ્યો, એને તો જિંદગીમાં કોઈ દી જોયેલું નહીં, નાનો છોકરો. એટલે એને તરત પેલું યાદ આવી ગયું સ્વામિનારાયણ મંત્ર જપ કરવો. એને લાગ્યું આ ભૂત છે અને આ કંઈક છે, એટલે એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પેલો કાલ ભૈરવ નજીક આવ્યો, છોકરાની નજીક આવ્યો, નાનો છોકરો છે પણ એને સ્વામિનારાયણ મંત્ર જપ ચાલુ કર્યો તો કાલ ભૈરવ ત્યાંથી પાછો ખસી ગયો. ઓલા શિક્ષકને કે આને તું મંત્ર જપ બંધ કરાય, મને બળતરા થાય છે સ્વામિનારાયણ મંત્રથી કે. એટલે છોકરાને ખબર પડી ગઈ કે આ બંદૂક સારી છે, આને બળતરા જ થાય છે. એટલે એને તો જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કર્યું. ઓલો શિક્ષક કે હું તને મારીશ, તને નપાસ કરીશ, બંધ કરી દે આ બોલવાનું, તું શા માટે બોલે છે ઓલા છોકરાને કે. ઓલો છોકરો કે હું બંધ નહીં કરું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ રાખ્યું. અને કાલ ભૈરવનો ટાઈમ હતો, એ તો પ્રગટ થયેલો હતો, એનો તો ટાઈમ હોય, એ ટાઈમમાં એને બલિ ના ચડાવો, એટલે તો ગમે તે બીજાની બલિ લઈ લે. એટલે ન્યાથી સીધો એનો ટાઈમ પૂરો થવાની તૈયારી થઈ, તે ઓલા શિક્ષકની બલિ લઈ લીધી, એનું લોહી ચૂસી લીધું અને એને નાખી
અને પછી એ ત્યાંથી જતો રહ્યો. પેલો છોકરો એટલો બધો ગભરાઈ ગયો હતો અને એ તો પછી ત્યાંથી દોઢ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો મૂકીને દોડ્યો, સીધો એને ઘેર ગયો. ઘેર જઈને સીધો જ એના મમ્મી પપ્પાના ખોળામાં માથું મૂકીને ગભરાઈ ગયેલો હતો ને એટલે બેભાન થઈ ગયો. થોડી વાર થઈ પછી ભાનમાં આવ્યો. પેલા લોકોએ પૂછ્યું તો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ચાલુ રાખેલો, બીજું કંઈ જ. એ છોકરાને કેટલો બધો ગભરાટમાં આવી ગયેલો જેને જિંદગીમાં અનુભવ્યું જ નથી. કાલ ભૈરવાદિક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ અનુભવ્યો જ નથી. એક નાના બાળકને શું ખબર પડે? આ સત્સંગી જીવન સાગર મંથનમાં લખેલો પ્રસંગ છે બ્રહ્મસ્વરૂપ સ્વામી. અને પછી એ જ્યારે એ છોકરાને મંદિર કાલુપુર મંદિર લઈ જવામાં આવ્યો, ત્યાં લઈ જવામાં આવ્યો અને ત્યાં પછી સંતોએ એની ઉપર પાણી છાંટ્યું અને ત્યારે છોકરો બોલ્યો કે એક સ્કૂલનો શિક્ષક જે હતો એ મને આવી રીતે લઈ ગયો હતો અને આવી આવી ઘટના ઘટી. એનો આખો પરિવાર સત્સંગી થયો, કંઠી બાંધી અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. પણ સ્વામી આ બની ગયેલી સત્ય ઘટના લખેલી છે કે આવી ઘટના અમદાવાદની અંદર બની ગયેલી છે. હવે તમે વિચારો કે આટલા ક્રૂર શિક્ષક જે હશે, આટલો ક્રૂર શિક્ષક કે એક છોકરાની બલિ આપવા આવી રીતે લઈ જાય અને તાંત્રિક માંત્રિક, એ કંઈ આજથી 200 વર્ષ પહેલાંની આ બધી વાતો નથી, આ બધા હમણાં જ થોડા વર્ષોની વાતો છે. અને આવા તંત્ર મંત્ર તો ઢગલા બંધ ચાલે છે, આપણા દેશમાં જ ચાલે છે એવું નહીં, આ દેશોમાં એ બહુ છે, એવા મંત્ર જંત્રવાળા બહુ છે. આજથી 7-8 વર્ષ પહેલાં એક કોઈક બહુ પહેલાં શિકાગો સ્ટેટનો એક ભાઈ પંજાબી હતો અને આવેલો, એને એક કાળીબાઈએ આમ જ વશ કરેલો તંત્ર મંત્રથી. અને ઓલાને એટલો બધો એમાં પ્રતીતિ આવી ગયેલી અને એટલો બધો હેરાન થતો હતો કે ના પૂછો વાત. પણ ઓલું રિમોટ કંટ્રોલ ઓલાના હાથમાં, એ જેમ બટન દબાવે એમ આનું મગજ હાલે. પણ આ બધું જગતમાં હાલે છે. એવા જગતની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને કેટલા ચોખ્ખા અને કેટલા પવિત્ર રાખ્યા છે કે આપણને કોઈ તંત્ર મંત્ર કશામાંય પ્રતીતિ ના આવવા દીધી. આપણને કેવળ એક મહારાજે પોતાના સ્વરૂપની જ પ્રતીતિ આપી. આપણે આજે કેપથી કહી શકીએ કે એક સ્વામિનારાયણ મહામંત્ર આપણા જીભ ઉપર હોય ને આપણી પાસે ભગવાન સ્વામિનારાયણના નિયમ ધર્મ જો પાકા હોય, આ જગતનો કોઈ તાંત્રિક કે કોઈ માંત્રિક એવો નથી કે જે આપણને કોઈ પણ રીતે કંટ્રોલ કરી શકે. પરમાત્માની શક્તિ એટલી મહાન છે, ભગવાનનો જપ એટલો મહાન છે, ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એટલું બધું મહાન છે, એ જેને સમજાઈ જાય, ભગવાન સ્વામિનારાયણનો મંત્ર જેની જીભ ઉપર હોય એનો વાળ વાંકો કોઈ ગમે એટલો બળ્યો હોય તો પણ ન કરી શકે. કારણ કે મહારાજે આપણને એ તંત્ર મંત્ર જંત્ર એ દોરા ધાગા બધામાંથી પહેલેથી જ કાઢી નાખ્યા, એમાં આપણને પ્રતીતિ જ ના આવે એવું કરી દીધું. એ થતું હોય સારું તો પણ મહારાજ કે આપણા માટે નથી, આપણા માટે નથી. એ થતું હોય સારું તો એ આપણામાં, આપણી માટે મહારાજે મહાપૂજા રાખી, આપણી માટે મહારાજે જન્મંગલ નામાવલી રાખી. મોટા સંતો એક, ચાલો ભાઈ તમારો કોઈ ઉપદ્રવ છે દુઃખ છે, જન્મંગલ નામાવલીનો જપ કરજો, મહાપૂજા કરજો, ભગવાનના સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરજો. આવું બધું મહારાજે રાખ્યું જે સહજ રીતે, જેની અંદર કોઈ બીજા તંત્રાદિક નથી, જેમાં મંત્ર છે ભગવાનને રાજી કરવા માટેના એવા છે. માટે ભગવાનના ભક્ત છે ને ભગવાનના મંત્રનો જપ કરવો, પણ બીજે ક્યાંય ગમે એવું દુઃખ આવી જાય તો એ ક્યાંય પ્રતીતિ લાવવી નહીં, કોઈ તાંત્રિક માંત્રિકમાં ક્યાંય પ્રતીતિ નહીં. ભગવાનનો ભક્ત કેવો કેફવાળો હોય, ઓલા જોવો આંબા ગામના દેવસી ભગત, એના છોકરો બીમાર પડ્યો અને પછી એની ઘરવાળી કે હામે બાવાનો દોરો કરી આવો, હાજો થતો નથી. ભગત ગયો, પોતાનો ભાઈ મોકલ્યો, અરે હાડો ને બનેવી બે શેત્રુંજી નદીના કાંઠે બેઠા, ચોઈનાના નાડીના દોરા કાઢ્યા, તિલક ચાંદલા રે આમ આમ કર્યા, ભીના પલાળીને ઓલો હાડો કે જવું નથી બનાવી, સામે તો કે દોરો થઈ ગયો તૈયાર, કંઈ બોલતો નહીં, કે ઘેર આવીને એની ઘરવાળીને કે લે આ દોરો આપ્યો છે બાપુએ, સારું થઈ જશે તારા છોકરાને. દોરો બાંધ્યો, આટલો ચમત્કારી દોરો, ભગતના ચોઈના નાડીનો દોરો હાજો થઈ જ જાય ને, છોકરો હાજો થઈ ગયો. જો હું કહેતી હતી ને કે તમે કહેતા હતા સ્વામિનારાયણ કરે એ થાય ને, સ્વામિનારાયણના દોરા, સ્વામિનારાયણ ભગવાને આપણને દોરા બાંધવાની ના પાડી છે ને આ બધું, પણ જો આ બાપુનો દોરો બાંધ્યો સારું થઈ ગયું ને. ભગત કે એક કામ કર, તારા ભાઈને બોલાવી લઈ જા. ભાઈને બોલાવી લાવ્યા, ભાઈને ભાઈ આવ્યો ને એટલે પેલા બનેવી કે એલા હાડા આ તારી બેનને કે આ દોરો ઓલા શેત્રુંજી નદીના સામે કાંઠે બાપુનો હતો, માતાના મઢવાળા બાપુનો હતો કે એના ધણીના ચોઈનાનો છે ને કે. ત્યારે ઓલો કે બેન આ કંઈ બાપુનો દોરો નથી, આ તો
આ છે ને તારા ધણી એમના બને મારા બનેવીને તારા ધણી એના ચોઈનાની નાડીના દોરા કાઢીને તિલક ચાંદલારે ઘસીના લાલ પીળા કર્યા છે એ દોરા છે. ઓલી બાઈ હેપતાઈ ગઈ, ઓહ એવું, હા એવું એવું. આ ભગવાન સ્વામિનારાયણનો ભગત આવો હોય, મંત્રની અંદર પ્રતીતિ રાખીએ, ભગવાન સ્વામિનારાયણના મહામંત્રમાં પ્રતીતિ રાખીએ, પણ બીજે ક્યાંય પ્રતીતિ આપણી આ રોજ કથા વાર્તા સાંભળવાવાળાને તો ક્યાંય બીજે ક્યાંય હોય જ નહીં, પણ જગતમાં બહુ છે, આવું બહુ છે. ઢગલા બંધ છે અને એટલું બધું લોકો એની અંદર ઊંડા ઉતરી ગયેલા હોય છે અને પાછલી જિંદગીમાં એટલા દુઃખી થાય છે. એક એ વિધિઓ કરવાવાળાય દુઃખી થાય છે અને વિધિ કરાવવાવાળાય દુઃખી થાય છે, બંને દુઃખી થવાના. કારણ કે આખરે બધું જ કાળી વિદ્યા છે, મેલી વિદ્યા છે. એનાથી દુઃખ દુઃખને દુઃખ હોય, કદાચ થોડી વાર માટે સુખ દેખાય ખરું, પણ અંતે જતાં દુઃખ હોય. ભગવાનનું આપેલું કદાચ આજે દુઃખ જેવું દેખાય ખરું, પણ અંતે જતાં સુખ હોય. માટે પરમાત્માનો વિશ્વાસ રાખીને, બીજા કોઈ તાંત્રિક માંત્રિક કોઈ ઉપર નહીં, કેવા મોટા મોટા કેવા મોટા તંત્ર મંત્રવાળા આ બધા મગ્નિરામને બધા કેવા હતા, મહારાજે બધા એને માળા કરાવી, મહારાજે ક્યાંય તંત્ર મંત્ર ઉપર ક્યાંય બહુ વજન આપ્યું જ નહીં, વજન નહીં એમાં પ્રતીતિ જ નહીં, બિલકુલ નહીં. મગ્નિરામ તો કેવા હતા, કેટલું કરતા હતા, મહારાજે બધું છોડાવી દીધું, જટાઓ મુકાવી દીધી. એક પુરાણી સ્વામી છે છારોડી ગુરુકુલની અંદર, પુરાણી સ્વામી, એ પુરાણી સ્વામી પહેલાં ડલાસ રહેતા, ત્યારે ડલાસ અમારે રહેવાનું થયેલું સંતોને 99ની વાત કરું છું. એ ટાઈમે ડલાસ હતા અમે, ત્યારે સ્વામી વાત કરતા હતા, સ્વામી ઉંમરવાળા સંત, એટલે અમે બધા જુવાની હોઈએ, સ્વામી અરે બેહીએ, સ્વામી ત્યાં જ રહેતા, એટલે સ્વામી કંઈ ને કંઈ જૂની જૂની બધી વાતો કરે. એમાં સ્વામી એક વાત કરેલી, અને જ્યારે લોયા હું રહેતો હતો એ સમયે પહેલાં, ત્યારે લોયાથી રાનપુર જવાનું થાય ત્યારે મેં રાનપુરના જૂના હરિભક્તો સાથે પણ એ વાત સાંભળેલી કે કોઈ એક સંત હતા, પૂર્વની અંદર એ મંત્ર જંત્ર જાણતા હતા અને પછી સાધુ થયા. જેમ આપણે ત્યાં શૂન્યાતીતાનંદ સ્વામી હતા, એક તાંત્રિક હતા પહેલાં અને પછી શૂન્યાતીતાનંદ સ્વામી થયા. સુરતનું રામપરા મંદિર એમને જ બાંધ્યું છે. તો આ પહેલાં મંત્ર જંત્ર જાણતા હશે, પછી સાધુ થયા. સાધુ થયા તો સાધુ થયા પછી પણ ક્યારેક ક્યારેક એ મંત્રનો ઉપયોગ કરે. એટલે કેવું, કોઈને ખાલી બસ રમતમાં જ બેઠા હોય, ઓલા રાણપુરના હરિભક્તોએ આ મને તો કીધેલી વાત, જૂના હરિભક્તોએ, કે બેઠા હોય આમ અને તમે કોઈ ઘાસનો માથા ઉપર પૂળો લઈને જતા હો, પેલા ખેતરેથી જતા હોય ને બધાય, એ ઓટલે બેઠા હોય મંદિરના, એટલે આ વીછી લઈને ક્યાં હાલ્યો, કે બોલો કે હું મસ્કરી કરો છો, કે આ ક્યાં વીછી છે, આ તો ઘાસ છે, આટલું તમે બોલો ને ત્યાં માથામાં બધું હડવડવા માંડે, અને આમ પોટલું નાખો તો હજારો વીછી દોડતા દેખે તમને, આવા હજારો વીછી દોડતા દેખાય, જેમાં તમે ઘાસ ભર્યું છે એમાંથી વીછી દોડે એવું દેખાય તમને. એ કે મંદિરમાં બેઠા હોય એ રાનપુરના જૂના એકદમ બહુ ઉંમરવાળા હરિભક્તો, ત્યારે હું સભા કરવા લોયાથી જ્યારે ક્યારેક જતો ત્યારે વાત કરે કે અમે બેઠા હોય સ્વામી અહીંયા આગળ, શિયાળો હોય, શિયાળો, અમને કે લે છોકરાઓ કેસર કેરી ખાવી છે, તો આપણે કે કેસર કેરી હું સ્વામી મસ્કરી કરો છો, લે લે લે, આમ કે આપતા જાય ને, આમ 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 નાખીને આમ કાઢતા જાય, તો કાઢે તો બધાને કેસર કેરી. અમે કે શિયાળામાં અહીં ગોટલાનો ઢગલો કરેલો છે કે આ મંદિરમાં, હરિ મંદિર છે એમાં, આવા હતા. એ જ સાધુની વાત પુરાણી સ્વામીએ કીધેલી અમને કે આવું કરતા. એ કે સ્વામી કે હું નાનો હતો, પુરાણી સ્વામી પોતાની વાત કરતા કે હું નાનો હતો ત્યારે ગઢપુરની અંદર કે આ સાધુ બેઠા રહે, તે પછી કે હું છે ને મારા ગુરુ મને દૂધ લેવા મોકલે ને, તો હું ગૌશાળાએ દૂધ લેવા માટે આમ જતો હોઉં ને, તો મને કે એ છોકરા ક્યાં આલ્યો, કે શું કરવા જાય દૂધ લેવા, લે લોટો ધર, કે તે લોટો કે હું મેં આમ ધર્યો હોય ને, તો કે આ માંગણી કરે ને તો અંદરથી દૂધ કાઢે, તો મારો હાથ ધ્રુજે, મને તો કે નાનો તે બીક લાગે. પછી મને ખબર પડી, મારા ગુરુએ કીધું કે એની પાસે બહુ જવાન નહીં, કે એને તો આવું છે. પણ સ્વામી કે એ સાધુને જ્યારે અંતકાળ આવવાની સમય થયો, ગઢપુરના ગોપીનાથજીના પગથિયા ઘસી ઘસીને રડ્યા છે, એક એક સાધુ હરિભગત જે જાય એને પ્રાર્થના કરે કે તમે પ્રાર્થના કરો કે મને બધું ભૂલાઈ જાય. કઈ વિદ્યા ઓલી જે હતી ને, એ વિદ્યા મને મગજમાંથી ભૂલાઈ જાય,
પ્રાર્થના કરો મહારાજ મારું રૂડું કરે, આવી કેટલી રડીને પ્રાર્થના કરી ત્યારે એ બધું ભૂલાયું ને મહારાજે કલ્યાણ કર્યું. શ્રીજી મહારાજને ત્યાં આખી રીત નોખી છે. શ્રીજી મહારાજને ત્યાં ચમત્કારની કોઈ, શ્રીજી મહારાજને ત્યાં ચમત્કાર છે ને એની કોઈ કિંમત જ નથી, કોઈ કિંમત નહીં. શ્રીજી મહારાજે ચમત્કારની કિંમત જ હાવ ઘટાડી દીધી, ગાર્બેજ કરી નાખ્યું એને. બાકી તો આવું જે કરે તો લોકોને પ્રતીતિ કેટલી આવે એને વિશે, પણ એને પગથિયા ઘસી ઘસીને રડવું પડ્યું છે. પ્રાર્થના કરવી પડી છે કે મને આ બધું ભૂલાઈ જાય, કારણ કે કલ્યાણના માર્ગમાં એ કાંઈ કામ નથી આવતું. જો એ વિદ્યા જેની પાસે છે એને જો રડવું પડતું હોય તો એ વિદ્યાનો જેને પોતાના જીવનમાં ઉપયોગ કરાવ્યો હોય એને તો રડવું જ પડે, એને તો દુઃખ જ આવે. માટે ભગવાન જેમ રાખે એમ રહેવું. કોઈ ગમે એવો મોટો ચમત્કાર બતાવવાવાળો હોય, ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય પ્રતીતિ નહીં. જો ભગવાનના મોટા મોટા સંતો જે સત્પુરુષો છે એ કોઈને એવું નથી કહેતા જા તને આપી દીધું, એવું જ કહે છે અમે મહારાજને પ્રાર્થના કરશું, મહારાજ તમારું સારું કરશે. એ કોઈ દિવસ કોઈ ચમત્કાર નહીં બતાવે, મહારાજ કરશે. મહારાજને કરવું હોય મહારાજ ચમત્કાર બતાવી દે, મહારાજ કરી દે. અને મહારાજને ના કરવું હોય તો કોઈ દિવસ એ પોતે આગ્રહ કરીને કોઈ ચમત્કારમાં નહીં લઈ જાય. ભગવાન છે, ભગવાનના મોટા સાધુ ત્યાં ચમત્કારો તો હોય, પરંતુ એવા ચમત્કારો કે જે બીજાથી ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા મંત્રો જંત્રોથી થાય એમાં ભગવાન સ્વામિનારાયણના સાધુને હરિભગતને કોઈ દી પ્રતીતિ ના હોય. એ જ ભગવાનનો સાચો સાધુ ને હરિભગત છે, એ જ સાચો છે. ભગવાન સિવાય કંઈ પ્રતીતિ ના આવે. મહારાજે આપણને કીધું છે બહુ કરો તો હનુમાનજીનો જપ કરો, એ મહારાજે કીધું છે. ઉપદ્રવ થાય તો કષ્ટભંજન દેવનો જપ કરવો, હનુમાનજી ગણપતિની પૂજા કરવી મહારાજે રાખી જ છે. મહારાજે હરિચરણ સાગરમાં કીધું છે કે જે નિષ્કામ ભક્ત છે જેને ભગવાન સિવાય પ્રતીતિ એ મારી કરો, અને જેને કદાચ થોડું ઘણું આવું હોય ઉતાવળ હોય તો હનુમાનજી ગણપતિની કરો. આટલી છૂટ આપું છું મહારાજ કે, પણ આથી નીચે ના જતા, આથી નીચે કોઈ ના જતા મહારાજ કે. આટલું મહારાજે હરિચરણ સાગરમાં જ ઉપદેશ દીધો છે. માટે મહારાજના મંત્રનો જપ કરો, બસ એમાં જ માલ માનવો. એવો મહિમા મૂર્તિ તનો પ્રિછવ્યો બહુ પ્રકાર, નિષ્કુળાનંદ એ વાર્તા નક્કી છે નિર્ધાર. જેની મૂર્તિ મંગળ રૂપ છે સ્પર્શતા પાપ પડાય, અનેક જન્મ નાયક અતિ જેનું નામ જપતા તે જાય. જેને દર્શને સર્વે દુષ્કૃટળે બળે બહુ કર્મના કોટ, જેનું સ્મરણ કરતા સંકટ સમે વળી લાગે નહીં કાળની ચોટ. જેની કીર્તિને સુનતા કાનમાં થાય નર નિર્ભય નિદાન, જેનો મહિમા ન કહેવાય મુખથી એવા છે શ્રી ભગવાન. સ્વામી કે જેની મૂર્તિ મંગળરૂપ છે, જેને સ્પર્શતા બધાય પાપ બળે છે, અનેક જન્મના જે પાપ છે જેનું નામ જપતા જાય છે, જેના દર્શને સર્વે દુષ્કૃત ટળી જાય છે, કર્મ કોટી જે કરેલા છે બધાય કર્મ જેનું સ્મરણ કરતા બળી જાય છે, જેની કીર્તિને કાનમાં સુનતા જીવ નિર્ભય થઈ જાય છે, એનો મહિમા શું કહેવાય, એવા ભગવાન બહુ મોટા છે. એમ સર્વે અંગે સુખદાયી છે મૂર્તિ જેની મનોહર, નિષ્કુળાનંદ એહ નાથને નાવે કોઈ બીજો સરાભર. એવી રીતે ભગવાન સર્વે અંગે સુખદાયી છે, મૂર્તિ જેની અતિ મનોહર છે. નિષ્કુળાન સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિને તુલ્ય બીજું કોઈ વસ્તુ આવે એવી નથી, એવા મોટા મહારાજ છે. એવી સ્વામી કડવું 32 અને સાથે પદ 8 એની અંદર આ વાત કરે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.